नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय सामाजिक विज्ञान पाठ तेरना स्वाध्याय संपूर्ण समझूती जोईशू। पाठ तेर में पहलो प्रश्न है बंद बेसता जोड़का जोड़ो। पहलू है अँ एक सींगी भारतीय गेंडो, सामे जवाब लखीशू असम। नंबर बे समुद्रना काचबा, तो जवाब लखीशू ओडिशा समुद्र किनारो। नंबर त्रण यायावर पक्षी, तो साचो जवाब लखीशू जल पलवा प्लावित क्षेत्र। प्रश्न बे में है नीचेना विधानों खरा है कि खोटा ते जणावो। नंबर एक सिंह गीर उपरांत नर सरोवर में जोवा मळे छे, खोटू। नंबर बे पूर्व किनारानी तुलना में पश्चिम किनारा मैदान साकड़ू है, खरु। नंबर त्रण कावेरी नदीए सुंदरवन नामनो मुक्त त्रिकोण प्रदेश बनाव्यो छे, खोटू। प्रश्न त्रण नीचेना प्रश्नना उत्तर एक बे वाक्य में आपो। प्रश्न एक हिमालय की दक्षिण आवेल मैदान कई कई नदियों बनाव्यू छे, उत्तर हिमालय की दक्षिणे आवेल मैदान गंगा सतलुज यमुना ब्रह्मपुत्र अने तेनी शाखा नदियों बनाव्यू छे। प्रश्न बे गुजरात में यायावर पक्षी क्या क्या आवे छे, उत्तर गुजरात में यायावर पक्षी नर सरोवर खीजड़िया थोड़ छारीटन एटले के कच्छ वगैरह स्थलों आवे छे। प्रश्न चार नीचेना प्रश्नना उत्तर त्रण चार वाक्य में आपो। प्रश्न एक मैनग्रूव जंगल विषे माहिती आपो, उत्तर मैनग्रूव जंगल एटले के भरतीना जंगल समुद्रनी भरतीना खारा पाणी में विकसे छे। भारत में पश्चिम बंगाल गुजरात तथा अंदमान अने निकोबार टापूना दरिया किनारे आवेला छे। गंगाना मुक्त त्रिकोण प्रदेश में आवेलू सुंदरवन भरतीनू जंगल छे, अहीं सुंदरी नामना वृक्षों થાય છે। ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલ આવેલ છે, અહીં ચેર નામના વૃક્ષો થાય છે, સ્થાનિક લોકો તેના લાકડાનું બળતણ તરીકે ઉપયોગ થાય છે। આગળ છે નંબર બે પ્રશ્ન બે પર્વતીય જંગલ વિશે માહિતી આપો, ઉત્તર પર્વતીય જંગલ એટલે કે પર્વત પરના જંગલો। आ जंगलना वृक्षों पर्वतों पर जुदी जुदी ऊंचाईए विविध प्रकारना अने विशिष्ट आकार धरावता होय छे। समुद्र सपाटी थी आश्रे 1500 मीटर थी 2500 मीटर सुधी उगती वनस्पतिक शंकु आकारनी अने लांबा तथा अणीदार पांदड़ावाड़ी होय छे, तेथी अहींनी वनस्पति शंकुद्रुप वनस्पति तरीके ओळखाय छे। चीड़ देवदार अने पाइन अहींना मुख्य वृक्षों छे। प्रश्न पांच નીચેના શબ્દોની સમજૂતી આપો। પહેલો શબ્દ છે યાયાવર પક્ષીઓ, તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ। શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે, તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે। આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે, તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે। નંબર બીજું છે પાનખર ઋતુ, જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય। આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે, તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે। ઉષ્ણકટિબંધીય જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાઉ જંગલો કહેવાય છે। આ જંગલોમાં સાગ સાલ વાંસ મૌડો લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે। હવે પ્રશ્ન છ જોઈએ, ટૂંકનો અંદ લખો, જેમાં પહેલી ટૂંકનો છે જંગલોના પ્રકાર અથવા તો ભારતના જંગલોના પ્રકાર જણાવો। જોઈએ આપણે મુખ્યત્વે આબોહવાની વરસાદની વિવિધતાના આધારે ભારતમાં જંગલોના પાંચ પ્રકાર રચાયા છે। એમાં પહેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। આ જંગલો વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે। આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીંના સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી। આ જંગલોના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, તેથી તે બારે માસ લીલા રહે છે। ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટીરૂપે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વે ભારતમાં કેટલાક ભાગોમાં આવેલા છે।
મહોંગની, અબનુસ, રોઝવુડ, નેતર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. નંબર બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે, તેથી તેને પાનખર કે ખરાઉ જંગલો કહેવાય છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા જ વિસ્તારોમાં આવેલા છે. સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો વગેરે એના મુખ્ય વૃક્ષો છે. નંબર ત્રણ, સૂકા અને ઝાંખરાવાળા જંગલો. તો આ જંગલો 70 સેમીથી ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે. નંબર ચાર છે પર્વતીય જંગલો. તો પર્વતીય જંગલો એટલે પર્વત પરના જંગલો. તો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. નંબર પાંચમું છે ભરતીના જંગલો. ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલ છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જંગલો આવેલા છે, તેને ભરતીના જંગલો કહેવાય છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનું બળતણ તરીકે ઉપયોગ કરે છે. આગળ પ્રશ્ન બે, ભારતની આબોહવા અને ઋતુઓ. તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તો ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ પ્રવર્તે છે. તો પહેલી છે ઋતુમાં શિયાળો, તો માસ ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે ઠંડી ઋતુ છે. બીજો છે ઉનાળો, તો માર્ચથી મે ગરમ ઋતુ છે. ત્રીજું છે ચોમાસું, તો જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ. અને ચોથી છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે શરદ ઋતુ નિવર્તન ઋતુ ગણાય છે. તેમાં આપણે પહેલું જોઈશું શિયાળા વિશે. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીકવાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય છે, જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. બીજું જોઈએ ઉનાળો. ઉનાળામાં ભારતના ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમય ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનોને લૂ કહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે અને આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. તેમાં ત્રીજું જોઈએ ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્ત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક
फांटो अरब सागर पर थी आगर वधी केरल महाराष्ट्र गुजरात अने मध्य भारत सुधी पहुँचे छे। भेजवाड़ा पवनों बीजो फांटो बंगाळना उपसागर अंदमान अने निकोबार टापू अने पूर्व भारत थई गंगाना मैदान में प्रवेशी छे। तो आ बन्ने फांटा आगर जता एकबीजाने मळी पश्चिम उत्तर प्रदेश हरियाणा पंजाब अने पूर्व राजस्थान सुधी जाइने वरसाद आपे छे। भेजवाड़ा पवनोना मार्ग में ज्यां पर्वतो आवे छे त्यां वधु वरसाद पड़े छे। गुजरात में भेजवाड़ा पवनोना मार्ग में मोटा पर्वतो आवता न होवाथी वरसादनुं प्रमाण ओछुं रहे छे। चौथी जोईए आपणे के पाछा फरता मौसमी पवनोनी ऋतु। भारत में पाछा फरता मौसमी पवनोनी ऋतु ऑक्टोबर नवेम्बरना समयगाळामां होय छे। आ ऋतु दरमियान पवनो ईशान दिशामांथी जमीन तरफ वाय छे तेथी ते सूका होय छे, परिणामे ते वरसाद आपता नथी। आ ऋतु दरमियान आकाश वादळा विनानुं स्वच्छ होय छे। पाछा फरता मौसमी पवनो बंगाळना उपसागर परथी पसार थता भेजवाड़ा बने छे तेथी ते भारतना पूर्व किनारे आंध्र प्रदेश अने तमिलनाडुना किनारे सारो वरसाद आपे छे। आ ऋतु तमिलनाडुने मुख्य वर्षा ऋतु गणाय छे। तो विद्यार्थी मित्रों अहीं आपणा पाठनो स्वाध्याय समाप्त थाय छे। धन्यवाद।